કાનમાંથી મેલ કાઢવા માટે સામાન્ય રીતે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ? આનો ઇયરબડ્સ, કે આને કાનમાંથી મેલ કાઢવાની શૈલી તમે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં કહી શકો. જ્યારે આપણે આને કાનની અંદર નાખીએ તો કાનની અંદર પડદા સુધીનો, અહીંયાથી લઈને પડદા સુધી આટલું અંતર હોય, કદાચ આટલું અંતર હોય. હવે આ અંતરમાં સાઈડમાં ચોટેલો જે મેલ છે એ તો કદાચ તમે આને પાણીવાળી કરીને નાખશો એટલે એ સાઈડમાં ચોટેલો મેલ આમાં ચોંટી જશે, પણ બાકીનો જે વચ્ચે રહેલો મેલ છે કે જેમાં આનાથી ધક્કો લાગે છે એ મેલ આપણા પડદા સુધી જતો રહેશે અને એ બધો ત્યાં જમા થવા માંડશે અને ધીરે ધીરે તમારા કાનમાં છે બહેરાશપણું આવી જશે અને આનાથી કાનના પડદામાં ઘણી બધી તકલીફ થઈ શકે. તમને કાનના પડદામાં છિદ્ર પણ થઈ શકે, ઘણા ઇન્ફેક્શન પણ થઈ શકે અને ઘણી બધી તકલીફો તમને થઈ શકે. એટલે આનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવાનો છે, નથી કરવાનો. કરવો હોય તો થોડું તેલ નાખીને અથવા નોર્મલી બહારથી જ તમારે આનો ઉપયોગ કરવાનો છે, પણ હું કહું ત્યાં સુધી તો તમારે નથી જ કરવાનો. તો હવે આપણે એવું તો શું કરવું કે જેનાથી કાનમાં આ વસ્તુ નાખવાથી જ આપણો મેલ છે બહાર આવી જાય? આ વિડીયો બધાને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને જલ્દી લાઇક પણ કરી દેજો. સૌથી પહેલો પ્રયોગ કદાચ તમને તમારા દાદીએ આ પ્રયોગ કરી બતાવ્યો હશે અથવા તમારા તમે નાના હશો ને ત્યારે તમારા દાદીએ તમારા કાનમાં જ્યારે પણ દુખાવો થતો હશે ત્યારે તમને આ વસ્તુ નાખી હશે. આ છે ગાયનું જે ગૌમૂત્ર આવે છે ને, આપણે ગાયનું મૂત્ર, એ ગૌમૂત્ર બે ટીપા આ કાનમાં તમને દુખે છે તો આ રીતના તમે સૂતા હોય બે ટીપા આના આપણા આ કાનમાં નાખી દો. ત્યાર પછી 2-5 મિનિટ માટે આ રીતના રહેવાનું છે અને ધીરે રહીને આ રીતના કરો અને ત્યારબાદ આના વડે બહારથી જે મેલ હોય ને એ બહારથી આ રીતના તમે સાફ કરી શકો. તો સૌથી પહેલો પ્રયોગ. બીજો પ્રયોગ છે, 3-4 પ્રયોગો છે એટલે તમે જે પણ તમને અનુકૂળ લાગે ને એ તમારે કરવાનું છે. બીજો પ્રયોગ છે તલના તેલમાં, તલનું તેલ લેવાનું છે 1-2 ચમચી જેટલું, એમાં તમારે 2 લસણની કળી નાખવાની છે, એને ચૂલા ઉપર કકડાવી નાખવાની છે એટલે થોડી ગરમ કરી લેવાનું છે. આ તેલ અને લસણની કળીઓ, જે લસણની કળી નાખેલું તેલ છે એને ગરમ કરવાનું છે. વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે થોડું ઠંડુ પડવા દેવાનું. ઠંડુ થાય, સહેજ હલકું ગરમ હોય ત્યારે એના 2 ટીપા બંને કાનમાં, પહેલા 1 કાનમાં નાખો, 1-2 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી આ રીતના કરીને બધો જ મેલ છે તમે ધીરે રહીને કાઢી નાખો. બીજા કાનમાં નાખો, એમાં એ પ્રોસેસ કરો, 2-3 મિનિટ માટે રહેવા દો. વધારે ટીપા નથી નાખવાના, 2 જ ટીપા નાખવાના છે. વધારે નાખશો તો એ ટીપો અંદર જશે, 1-2 દિવસ તમને એમાંથી અવાજ પણ આવશે, તો એ વધારે નથી નાખવાના. તુલસીનો રસ, આનાથી બેસ્ટ ઉપાય તો કોઈ ન હોઈ શકે વગર નુકસાને, અને ઘણા બધા રોગો, કાનના ઘણા રોગોથી તમને છૂટકારો આપે. કાનમાંથી અવાજ આવતો હોય તો પણ તમારા માટે બેસ્ટ ઉપાય છે તુલસીનો રસ. એ પણ એ જ રીતના 2 ટીપા નાખો બંને કાનમાં, અને બંને કાનમાં બંને રીતના, મેં જ આના પહેલાં જે રીતના તમને સમજાવ્યું એ રીતે તમે બંને કાનમાં ટીપા નાખો અને એ રીતના તમે મેલ કાઢી શકો. ચોથો એક પ્રયોગ છે, આ 3માંથી કોઈ ન ગમતા હોય તો ચોથો ડુંગળીનો રસ છે, એ પણ અતિ ઉત્તમમાં ઉત્તમ છે કાનના મેલ કાઢવા માટે અને કાનના રોગ મટાડવા માટે. આ વિડીયો તમને ગમ્યો હશે, ખૂબ ઉપયોગી છે, બીજાને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર.